હેલો સ્ટુડન્ટ્સ, ગુડ આફ્ટરનૂન. ચલો, કેમ છો બધા? ચલો, અવાજ આવે છે? ઓકે, ડન. ચલો તો વિદ્યાર્થીઓ, આપણે લાસ્ટ લેક્ચરમાં છે, આપણું યુનિટ કમ્પ્લીટ કર્યું હતું. છેલ્લે આપણે જોયું હતું કે વિથ કેર એન્ડ કન્સિડરેશન વી કેન મેક અવર ફેવરિટ ફેસ્ટિવલ અ મચ સેફર વન, જેનો અર્થ એવો થાય કે સંભાળ અને જો આપણે ધ્યાન રાખશું, એટલે કે જો આપણે સંભાળ અને ધ્યાન રાખીશું, તો આપણે આપણો જે પ્રિય તહેવાર છે તેને આપણે વધારે સુરક્ષિત સાથે બનાવી શકીશું. તો અહીંયા સુધી આપણે લાસ્ટમાં જોયેલું હતું, બરાબર છે? ચલો, તો હવે આપણે વાત થઈ હતી એ મુજબ કે હવે આપણે નેક્સ્ટ લેક્ચર, એટલે કે અત્યારે જે આપણો લેક્ચર ચાલુ છે, એમાં આપણે ગ્લોસરીનો અભ્યાસ કરીશું, એટલે કે ગ્લોસરી જોશું. ચલો, ગ્લોસરી એટલે શબ્દાર્થ, બરાબર, જે આપણે દરેક લેસનમાં જોઈએ છીએ. તો ચલો, હવે આપણે આ યુનિટમાં પણ ગ્લોસરી જોવાની છે, બરાબર છે? ચલો, ગ્લોસરી તમને સમજાવું છું, અહીંયા ધ્યાન બધાનું. ચલો, પહેલું કીધું છે ક્રેકર્સ, એટલે મેં તમને કીધું હતું. ચલો, ક્રેકર્સ એટલે શું થાય? ફટાકડા. તો ચલો, એનો મિનિંગ આપણને શું આપેલો છે? ફાયર વર્ક્સ, બરાબર. ક્રેકર્સ એટલે ફટાકડા અને ફાયર વર્ક્સ એટલે પણ ફટાકડા, બે સમાનાર્થી. હવે ગ્લોસરીમાં છે ને, જનરલી તમને સિનોનિયમ્સ એટલે કે સમાનાર્થી શબ્દ આપેલા હોય, એ સમાનાર્થી શબ્દ જે છે એની ઉપરથી આપણે શું કરવાનું છે? ઓળખવાના અને એ શબ્દને જોવાનું. ચલો, ક્રેકર્સ એટલે ફટાકડા, ફાયર વર્ક્સ એટલે પણ ફટાકડા. ચલો, બેંગ, બેંગ એટલે એક મોટો અવાજ, બરાબર. બેંગ એટલે શું થાય? મોટો અવાજ. તો ચલો, આમાં મિનિંગ શું કીધું છે? એક શાર્પ મેટાલિક સાઉન્ડ, શાર્પ એટલે તીક્ષ્ણ, મેટાલિક એટલે ધાતુ જેવો, સાઉન્ડ એટલે અવાજ. એટલે ફટાકડા ફૂટવાથી જે જવાબ અવાજ આવે ને, તેને શાર્પ મેટાલિક સાઉન્ડ એટલે કે ધાતુ જેવો મોટો અથવા તો તીક્ષ્ણ અવાજ, બરાબર, એને શું કહેવાય? બેંગ. ક્લિયર? ચલો, ત્યાર પછી છે ઇમિટ. ઇમિટ એટલે મેં તમને કીધું હતું, ઇમિટ એટલે બહાર છોડવું, બરાબર. ઇમિટ એટલે શું થશે? બહાર છોડવું. તો એનો મિનિંગ એવો થશે, થ્રુ આઉટ લાઇટ ઓર હીટ. ચલો, થ્રુ આઉટ એટલે થી બહાર છોડવું, લાઇટ ઓર હીટ, લાઇટ એટલે પ્રકાશ, ઓર હીટ એટલે ગરમી, એટલે ગરમી અથવા તો પ્રકાશ છે તે બહાર છોડવું. ઇમિટનો મિનિંગ શું થશે? બહાર છોડવું. તો આપણને શું કીધું છે? થ્રુ આઉટ લાઇટ ઓર હીટ, એટલે અથવા તો પ્રકાશ અથવા તો ગરમી છે તે બહાર છોડવી, બરાબર. તો ચલો, આપણે પહેલી લીટીમાં સમજાણું, ક્રેકર્સ એટલે ફટાકડા, બેંગ એટલે ફટાકડા ફૂટવાનો અથવા તો મોટો અવાજ, ઇમિટ એટલે બહાર છોડવું. ત્યાર પછી છે પાયરોટેકનિક. શું આપેલું છે આપણને? પાયરોટેકનિક્સ, બરાબર. ચલો, પાયરોટેકનિક્સનું મેં તમને કીધું હતું કે ફટાકડા બનાવવાની કળા, તો આર્ટ ઓફ મેકિંગ એન્ડ યુઝિંગ ફાયર વર્ક્સ. ચલો, તો આર્ટ એટલે કળા, મેકિંગ એટલે બનાવવું, યુઝિંગ એટલે ઉપયોગ કરવો, ફાયર વર્ક્સ એટલે ફટાકડા. એ ફટાકડાને બનાવવાની અથવા તો તેને ઉપયોગ કરવાની કળા, તો એને શું કહેવાય? પાયરોટેકનિક્સ. શું કીધું છે? ફટાકડાને બનાવવાની અથવા તો તેને ઉપયોગ કરવાની કળા, એટલે કે પાયરોટેકનિક્સ. ઓકે, ચલો. ત્યાર પછી આપેલું છે ડિવાઇસ એટલે કે સાધન. શું આપેલું છે આપણને? ડિવાઇસ એટલે કે સાધન. ચલો, ડિવાઇસ એટલે અ વેપન ધેટ એક્સપ્લોડ્સ. ચલો, વેપન એટલે શસ્ત્ર, ધેટ એક્સપ્લોડ્સ, જેનાથી છોડી શકાય. એક્સપ્લોડ્સ એટલે છોડવું, એવું શસ્ત્ર જેનાથી આપણે છોડી શકીએ. શું છોડી શકીએ? તો હવે આપણે જે જુદા જુદા સાધનોનો ઉપયોગ કરીએ છીએ ફટાકડા બનાવવા માટે, એ બરાબર, એટલે શું કીધું? એવું વેપન ધેટ એક્સપ્લોડ્સ, એવું શસ્ત્ર જેના દ્વારા આપણે છોડી શકાય, બરાબર. અને ડિવાઇસ એટલે સાધન. ત્યાર પછી છે ઇન્ક્લુડ. ચલો, ઇન્ક્લુડ એટલે સામેલ કરવું, બરાબર. શું કીધું છે? ઇન્ક્લુડ એટલે સામેલ કરવું. તો આપણને શું કીધું છે ઇન્ક્લુડમાં? મેક અ પાર્ટ ઓફ સમથિંગ. ચલો, મેક અ પાર્ટ એટલે ભાગ બનાવવું, સમથિંગ એટલે કોઈક વસ્તુનો, કોઈક વસ્તુનો ભાગ બનાવવું અથવા તો સામેલ કરવું, તેને શું કહેવાય? ઇન્ક્લુડ, બરાબર. ચલો, આટલું ક્લિયર બધાને. ત્યાર પછી છે પ્રિન્સિપલ્સ, બરાબર. ચલો, પ્રિન્સિપલ એટલે સિદ્ધાંત. ક્લિયર? પ્રિન્સિપલ એટલે શું થાય? સિદ્ધાંત. બેઝિક થિયરી અથવા તો લોઝ. ચલો, બેઝિક થિયરી એટલે જે મૂળભૂત એની જે થિયરી હોય કોઈ પણ વસ્તુની, કોઈ પણ કાર્યની મૂળભૂત થિયરી, અથવા લો એટલે કાયદો, અથવા એને રિલેટેડ કોઈ કાયદો હોય વસ્તુનો. ફટાકડા બનાવવાનો કોઈ સિદ્ધાંત હોય તો એને ફટાકડા બનાવવાનો કાયદો પણ આપણે કહી શકીએ, તો એને શું કહેવાય? પ્રિન્સિપલ, બરાબર છે. ચલો, શટલ. શટલ એટલે શું થાય? કે વ્હીકલ ધેટ ટ્રાવેલ્સ બેક એન્ડ ફોર્થ બિટવીન પ્લેસીસ.
કે એવું વાહન જે મુસાફરી પાછળથી કરે છે બરાબર અને તે સ્થળની વચ્ચેથી કરે છે. શું કીધું? એવું વાહન જે પાછળથી મુસાફરી કરાવે છે અથવા તો વચ્ચેથી કરે છે એને શું કહેવાય? શટલ. બરાબર, શટલનું શું કીધું છે? વ્હીકલ ધેટ ટ્રાવેલ્સ બેક, કે એવું વાહન જે પાછળથી મુસાફરી કરે છે, એન્ડ ફોર્થ બિટવીન પ્લેસ, અને સ્થળની તે વચ્ચેથી પણ મુસાફરી કરાવે છે. ચલો, હિસ્ટોરિક એટલે કે ઐતિહાસિક. બરાબર, શું થશે? હિસ્ટોરિક એટલે કે ઐતિહાસિક. ચલો, ફેમસ. હિસ્ટોરિકનો મિનિંગ શું થશે? ફેમસ એટલે કે પ્રખ્યાત, ઓર ઇમ્પોર્ટન્ટ ઇન હિસ્ટ્રી. ચલો, ઇમ્પોર્ટન્ટ એટલે મહત્ત્વનું, ઇન હિસ્ટ્રી એટલે ઇતિહાસમાં. એટલે એના બે મિનિંગ થશે. શું થશે? કાં તો ફેમસ, પ્રખ્યાત, અથવા તો ઇમ્પોર્ટન્ટ ઇન હિસ્ટ્રી, કે ઇતિહાસમાં મહત્ત્વનું. ચલો, ઇમ્પોર્ટન્ટ ઇન હિસ્ટ્રી એટલે શું થશે? ઇતિહાસનું મહત્ત્વનું કોઈ વસ્તુ હોય એને શું કહેવાય? હિસ્ટ્રી. પ્રખ્યાત અથવા તો ઇતિહાસમાં કોઈ વસ્તુ મહત્ત્વની હોય તો તેને હિસ્ટ્રી કહેવાય. ત્યાર પછી આપેલું છે હિસ્ટોરિકલ. બરાબર, શું આપેલું છે? હિસ્ટોરિકલ એટલે ઇતિહાસને લગતું. હિસ્ટોરિકલ એટલે શું થશે? ઇતિહાસને લગતું. હિસ્ટોરિક અને હિસ્ટોરિકલમાં જાજો ફેર નથી. હિસ્ટોરિક એટલે ઐતિહાસિક, અને હિસ્ટોરિકલ એટલે કે ઇતિહાસને લગતું. તો ચલો, એમાં એમ જ કીધું છે, જો રિલેટિંગ ટુ ઓર બેસ્ડ ઓન હિસ્ટ્રી. ચલો, રિલેટિંગ ટુ એટલે આધાર રાખતું, રિલેટેડ ટુ એટલે ને લગતું, બેઝડ ઓન એટલે આધારિત, હિસ્ટ્રી એટલે ઇતિહાસને, એટલે કે ઇતિહાસને આધારિત અથવા તો ઇતિહાસને લગતું, તો એને શું કહેવાય? હિસ્ટોરિકલ. બરાબર, રિલેટિંગ ટુ ઓર બેસ્ડ ઓન હિસ્ટ્રી એટલે કે જે ઇતિહાસથી આધારિત હોય તેને શું કહેવાય? હિસ્ટોરિકલ. ત્યાર પછી છે હિસ્ટોરિયન, એટલે જે ઇતિહાસની નોંધ રાખતો હોય એવા વ્યક્તિને શું કહેવાય? હિસ્ટોરિયન. તો ચલો, હિસ્ટોરિયનમાં આપણને શું કીધું છે? પર્સન હુ રાઇટ્સ ઓન સ્ટડીઝ ઓફ હિસ્ટ્રી. જો એવું, ચલો, પર્સન એટલે એવો વ્યક્તિ, હુ એટલે કે જે, રાઇટ્સ ઓન સ્ટડીઝ ઓફ હિસ્ટ્રી, કે જે ઇતિહાસનો ઉપર લખે છે અને તેનો અભ્યાસ પણ કરે છે. શું કીધું? હિસ્ટોરિયન એટલે પર્સન હુ રાઇટ્સ ઓન સ્ટડી ઓફ હિસ્ટ્રી, કે એવો વ્યક્તિ જે ઇતિહાસનો અભ્યાસ કરે છે અને ઇતિહાસ વિશે લખે છે. બરાબર, ચલો, એટલું સમજાણું બધાને. ત્યાર પછી છે વેપન. ચલો, વેપન એટલે શસ્ત્ર. બરાબર, વેપન એટલે શું થશે? શસ્ત્ર. તો એનું આપણને એવું કીધું, સમથિંગ એવી વસ્તુ, એઝ અ ક્લબ, ગન, નાઇફ. ચલો, ક્લબ એટલે તીર, તીર કામઠું હોય ને એને ક્લબ કહેવાય. ગન એટલે બંદૂક, નાઇફ એટલે છરી. બરાબર, કોઈ પણ શસ્ત્ર છે, ગન છે, બંદૂક છે, છરી છે, ધેટ ઇઝ યુઝડ ફોર ફાઇટિંગ. બરાબર, વેપનનું શું કહે? એવી વસ્તુ જેનો ઉપયોગ છે આપણે ફાઇટિંગ માટે, એટલે કે લડાઈ માટે કરીએ છીએ. અટેક ઓર ડેફેન્ડિંગ, અથવા તો કોઈ ઉપર હુમલા કરવા માટે, કોઈ ઉપર હુમલો કરવા માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. ઓર ડિફેન્ડિંગ, ચલો, ડિફેન્ડ એટલે જીત મેળવવા, અથવા તો આપણે કોઈ વસ્તુ અલગ કોઈ વ્યક્તિ ઉપર જીત મેળવવા આપણે એનો ઉપયોગ કરીએ છીએ. ચલો, વેપનમાં શું કીધું? સમથિંગ ધેટ ઇઝ યુઝડ ફોર ફાઇટિંગ, અટેન્ડિંગ ઓર ડિફેન્ડિંગ, એવી વસ્તુ જેનો આપણે ઉપયોગ છે તે લડવા માટે, હુમલો કરવા, અથવા તો કોઈ પણ જીત મેળવવા આપણે કરીએ છીએ. બરાબર, ચલો, ત્યાર પછી છે પાયોનિયર એટલે શોધક. પાયોનિયર એટલે શું થશે? શોધક. પર્સન હુ હેલ્પ્સ ટુ ક્રિએટ, ડેવલપ ન્યૂ આઈડિયાઝ. ચલો, પર્સન એટલે એવો વ્યક્તિ, હુ હેલ્પ્સ કે જે મદદ કરે છે, ટુ ક્રિએટ એટલે કે રચવા માટે, ડેવલપ એટલે વિકાસ વિકસાવવા માટે, ન્યૂ આઈડિયા કે નવા નવા વિચારોને રચવા માટે, નવા નવા આઈડિયાને વિકાસ વિકસાવવા માટે મદદ કરે છે. મેથડ્સ અથવા તો કોઈ મેથડ, બરાબર, કોઈ પણ મેથડ છે એને બનાવવા માટે, એને રચવા માટે આપણને મદદ કરે એને શું કહે? પાયોનિયર્સ. બરાબર, ચલો, તો પેલા આટલા રિપીટ કરું છું એ જોઈએ, ત્યાર પછી આગળ. ચલો, ક્રેકર્સ એટલે ફટાકડા, બેંગ એટલે મોટો અવાજ, ઇમિટ એટલે બહાર છોડવું, પાયરોટેકનિક્સ એટલે કે ફટાકડાને બનાવવાની અને ઉપયોગ કરવાની કળા, ડિવાઇસ એટલે સાધન, ઇન્ક્લુડ એટલે સામેલ કરવું, પ્રિન્સિપલ એટલે કોઈ પણ વસ્તુનો લો, કાયદો અથવા તો તેની થિયરી, શટલ એટલે એવું વાહન જે પાછળથી તેના દ્વારા મુસાફરી કરી શકે, હિસ્ટોરિક એટલે કે ઇતિહાસ રિલેટેડ. બરાબર, હિસ્ટોરિકલ એટલે ઇતિહાસ પર આધારિત હોય એવું, હિસ્ટોરિયન એવો વ્યક્તિ જે ઇતિહાસને જાણતો હોય, એને લખતો હોય, એનો અભ્યાસ કરતો હોય, વેપન એટલે એવું શસ્ત્ર જેનો આપણે લડાઈમાં કોઈ પણ હુમલો કરવા અને કોઈ પણ જીત મેળવવા ઉપયોગ કરીએ છીએ.
પછી વેપન એટલે એવું શસ્ત્ર, એટલે સોરી પાયોનિયર એટલે એવો વ્યક્તિ કે જે નવા નવા વિચારો, નવી નવી મેથડો બનાવવા માટે અને તેને વિકસાવવા માટે મદદ કરે. ચલો પહેલાં આટલું જોઈ લો, 2 મિનિટનો સમય આપું છું, ત્યાર પછી આગળ સબસ્ટેન્સ જોઈએ, બરાબર? વળી પછી બધું ભેગું થશે એટલે કટકે કટકે કરાવું છું. ચાલો 2 મિનિટનો સમય દઉં છું, જલ્દી જોઈ લો. ચલો બરાબર જોઈ લો, ઓકે, વર્ડ બાય વર્ડ. ત્યાર પછી આપણે આગળ જોઈએ. ચલો જોવાઈ ગયું બધાને, ઓકે. ચલો ત્યાર પછી છે સબસ્ટન્સ. ચલો સબસ્ટન્સ એટલે કે પદાર્થ. ચલો એમાં શું કીધું છે? મટીરિયલ ઓફ પર્ટિક્યુલર કાઇન્ડ. ચલો પર્ટિક્યુલર કાઇન્ડ એટલે ચોક્કસ પ્રકારની સામગ્રી. સબસ્ટન્સ એટલે શું થાય? પદાર્થ. તો એનો મિનિંગ શું કીધું છે? મટીરિયલ ઓફ પર્ટિક્યુલર કાઇન્ડ, કે ચોક્કસ પ્રકારની સામગ્રી. ત્યાર પછી છે બ્લેન્ડ. ચલો બ્લેન્ડ એટલે મિશ્રણ, ભેગું કરી એને શું કહેવાય? બ્લેન્ડ. તો કોમ્બિનેશન, બરાબર. બ્લેન્ડ એટલે મિશ્રણ, કોમ્બિનેશન એટલે પણ મિશ્રણ. ત્યાર પછી આપણને આપેલું છે રેશિયો એટલે પ્રમાણ. ચલો ધ રિલેશનશીપ ઇન ક્વોલિટી એટલે કે ગુણવત્તાની, શું કીધું? રિલેશનશીપ એટલે શું કીધું? સંબંધ એટલે રિલેશનશીપ ઇન ક્વોલિટી એટલે કે ગુણવત્તાનો સંબંધ, બરાબર. આપણે કોઈ વસ્તુમાં જે પ્રમાણ રાખીએ તો એને બીજા નામથી શું કહે? ધ રિલેશનશીપ ઇન ક્વોલિટી એટલે કે ગુણવત્તાનો સંબંધ. અમાઉન્ટ ઓર સાઇઝ બિટવીન ટુ ઓર મોર થિંગ્સ. ચલો અમાઉન્ટ એટલે શું કીધું છે? જથ્થો. સાઇઝ એટલે કદ. બિટવીન ટુ ઓર મોર થિંગ્સ, કે બે અથવા તો તેથી વધુ વસ્તુ હોય તો તેનું કદ અથવા તો તેનું જથ્થો, એને પર આપણે શું કહીએ? પ્રમાણ. એટલે શું કીધું છે? રેશિયો એટલે ધ રિલેશનશીપ ઇન ક્વોલિટી, ગુણવત્તાનો સંબંધ, અથવા તો અમાઉન્ટ ઓર સાઇઝ બિટવીન ટુ ઓર મોર થિંગ્સ, કે બે કે તેથી વસ્તુ વધારે વસ્તુની કદ અથવા તો એના જથ્થા, બરાબર. બે કે વધુ વસ્તુની વચ્ચેનું કદ અથવા તો એનો જથ્થો, તો એને શું કહેવાય? રેશિયો. ક્લિયર? ત્યાર પછી છે પ્રપોર્શન, બરાબર. પ્રપોર્શન એટલે અમાઉન્ટ ધેટ ઇઝ પાર્ટ ઓફ અ વોલ. પ્રપોર્શન એટલે ભાગ, આપણે એમ કહીએ ને, આટલા ભાગમાં, આટલા ભાગમાં, એટલે પ્રપોર્શન. અમાઉન્ટ એટલે એટલો જથ્થો, ધેટ ઇઝ પાર્ટ ઓફ અ વોલ, કે કોઈ આખી વસ્તુ, સમગ્ર વસ્તુ છે એનો જે ભાગ હોય એને શું કહેવાય? પ્રપોર્શન. ક્લિયર? શું કીધું છે? પ્રપોર્શન એટલે અમાઉન્ટ ધેટ ઇઝ અ પાર્ટ ઓફ અ વોલ, કે સમગ્ર વસ્તુ અથવા તો આખી વસ્તુનો કોઈ ભાગ હોય તો તેને શું કહેવાય? પ્રપોર્શન. પછી છે ઇન્કેન્ડેન્સકેન્ટ લાઇટ, બરાબર. ચલો શું કીધું છે? ઇન્કેન્ડેન્સકેન્ટ લાઇટ, તો એનું તો આપણને ગુજરાતીમાં જ આપ્યું છે. ગરમીથી ઉત્પન્ન થતો પ્રકાશ, મેં તમને કીધું હતું ને, ઇન્કેન્ડેન્સકેન્ટ લાઇટ એ એક શું છે? પ્રકાર છે. એટલે ઇન્કેન્ડેન્સકેન્ટ લાઇટ એટલે કે ગરમીથી ઉત્પન્ન થતો પ્રકાશ. ત્યાર પછી છે લ્યુમિનસ્કેન એટલે પ્રકાશ. લ્યુમિન સ્કેન એટલે શું થશે? પ્રકાશ. ત્યાર પછી છે ડિસ્કવરી એટલે શોધ કરવી, બરાબર. ડિસ્કવરી એટલે શું થશે? શોધ કરવી. ચાલો ધ આર્ટ ઓફ ફાઇન્ડિંગ સમથિંગ. ચલો આર્ટ એટલે કળા, ફાઇન્ડિંગ સમથિંગ એટલે કે કોઈ વસ્તુ શોધવાની, ફાઇન્ડિંગ એટલે શોધવું, સમથિંગ એટલે કોઈ વસ્તુ, ફોર ધ ફર્સ્ટ ટાઈમ એટલે કે પહેલી વખત, બરાબર. એટલે કે પહેલી વખત કોઈ વસ્તુ શોધવાની કળા, એટલે આપણે ડિસ્કવરીમાં એવું જોઈ ને કે
કે સૌથી પહેલી વાર શોધ થાય એને ડિસ્કવરી કહેવાય. એટલે કોઈ પણ વસ્તુ પહેલી વખત શોધવાની કળા તો એને શું કહેવાય? ડિસ્કવરી. બરાબર, ચલો આટલું ક્લિયર બધાને. પછી છે ઇન્વેન્શન, એટલે કોઈક નવી વસ્તુની રચના કરવી. ઇન્વેન્શન એટલે શું થાય? નવી વસ્તુ રચવી, એને એમ કહેવાય ઇન્વેન્શન. ચલો એમાં શું કીધું છે આપણને ઇન્વેન્શનમાં? ક્રિએટ સમથિંગ ન્યૂ, એટલે કોઈ નવી વસ્તુની રચના કરવી તો એને શું કહેવાય? ક્રિએટ એટલે રચવું, સમથિંગ ન્યૂ એટલે કંઈક નવું, કંઈક નવું રચવું તો એને શું કહેવાય? ઇન્વેન્શન. ત્યાર પછી છે ડિકેડ, એટલે 10 વર્ષ, દસકો. ડિકેડ એટલે શું થાય? 10 વર્ષ અથવા તો દસકો. તો એમાં શું કીધું છે? પીરિયડ ઓફ 10 યર્સ, 10 વર્ષનો સમયગાળો, એને શું કહેવાય? ડિકેડ. એટલે કે 10 વર્ષનો સમયગાળો હોય તો એને ડિકેડ. પછી ફ્યુલ, ફ્યુલ એટલે બળતણ. બરાબર, ફ્યુલ એટલે શું થશે? બળતણ. અ મટીરિયલ એટલે કે સામગ્રી, ધેટ ઇઝ બર્ન ટુ પ્રોડ્યુસ હીટ ઓર પાવર, કે એવી સામગ્રી જેનો ઉપયોગ છે તે પદાર્થને સળગાવવા માટે અથવા તો તેને ગરમ કરવા માટે અથવા તો તેમાં ઉર્જા જાળવવા માટે જેનો ઉપયોગ થાય, જે સામગ્રીનો ઉપયોગ થાય તેને ફ્યુલ કહેવાય. એમાં કોલ આવે, કોલસો, ઓઇલ એટલે તેલ, ગેસ આવે, એક્સેટ્રા, આ બધી વસ્તુને ફ્યુલ કહેવાય. શું કીધું છે? અ મટીરિયલ, કાઉસમાં છે કોઇલ, ઓઇલ ઓર ગેસ, એક્સેટ્રા, ધેટ ઇઝ બર્ન ટુ પ્રોડ્યુસ હીટ ઓર પાવર, કે એવી એવું બળતણ, એવી સામગ્રી જેને સળગાવવામાં આવે છે. કેના માટે? કે ગરમી અથવા તો ઉર્જા ઉત્પન્ન કરવા માટે જેને સળગાવવામાં આવે તેને શું કહેવાય? ફ્યુલ. રો એટલે ઇન અ નેચરલ સ્ટેટ. ચલો રો એટલે કાચું. ઇન અ નેચરલ સ્ટેટ એટલે કે એના કુદરતી લક્ષણોથી અથવા તો નોટ ટ્રીટેડ ઓર પ્રોસેસ, અથવા તો એવી વસ્તુ જેની ઉપર પ્રક્રિયા કરવામાં આવી ન હોય એને શું કહેવાય? રો. બરાબર, ચલો શું કીધું છે? રો એટલે ઇન અ નેચરલ સ્ટેટ, એવી વસ્તુ જે તે પોતાના કુદરતી લક્ષણમાં હોય અથવા તો નોટ ટ્રીટેડ ઓર પ્રોસેસ, જેની ઉપર પ્રક્રિયા કરવામાં આવેલી ન હોય. બાઇન્ડર એટલે બાંધવું. ચલો બાઇન્ડર એટલે શું થાય? બાંધવું. ચલો શું કીધું છે? મટીરિયલ ધેટ ઇઝ યુઝડ ટુ હોલ્ડ થિંગ્સ ટુગેધર. ચલો મટીરિયલ એટલે એવી સામગ્રી, ધેટ ઇઝ યુઝ જેનો ઉપયોગ કરવામાં આવે છે હોલ્ડ થિંગ્સ ટુગેધર, કે એક સાથે વસ્તુને જાળવવા માટે, એક સાથે વસ્તુને રાખવા માટે, જેનો બાંધવા માટે ઉપયોગ કરવામાં આવે છે તેને શું કહેવાય? બાઇન્ડર. ત્યાર પછી છે ઇન્ગ્રીડિયન્ટ્સ. ઇન્ગ્રીડિયન્ટ્સ એટલે શું થશે? સામગ્રી. બરાબર, ઇન્ગ્રીડિયન્ટ્સ એટલે સામગ્રી. ચલો શું કીધું છે? થિંગ્સ ધેટ આર યુઝડ ટુ મેક પ્રોડક્ટ એક્સેટ્રા. ચલો ઇન્ગ્રીડિયન્ટ્સ એટલે એવી વસ્તુ જેનો ઉપયોગ છે તે વસ્તુ બનાવવા માટે કરવામાં આવે છે. ઇન્ગ્રીડિયન્ટ્સને શું કહેવાય? એવી વસ્તુ જેનો ઉપયોગ આપણે, સોરી, એવી બાબ, એવી વસ્તુ કે જેનો ઉપયોગ છે તે કોઈ ઉત્પાદન વસ્તુ બનાવવા માટે કરવામાં આવે છે. ત્યાર પછી નોટોરિયસ એટલે કુખ્યાત, પ્રખ્યાત ન હોય એવું. એટલે શું કીધું? ઇનફેમસ, ઇસ્પેશિયલી ફોર સમથિંગ બેડ, કે કોઈ ખરાબ વસ્તુ માટે જાણીતું હોય. બરાબર, એ નોટોરિયસ એટલે શું થાય? કોઈ ખરાબ વસ્તુ માટે જાણીતું હોય તો તેને શું કહેવાય? નોટોરિયસ. પછી છે ફ્રિક્શન એટલે કે ઘર્ષણ. બરાબર, શું કીધું છે? ફ્રિક્શન એટલે કે ઘર્ષણ. તો એનું શું થશે? ધ ઇફેક્ટ ઓફ રબિંગ વન થિંગ અગેન્સ્ટ અનધર, કે એક વસ્તુને બીજી વસ્તુ સાથે ઘસાતા જે અસર ઉત્પન્ન થાય છે, બરાબર, ભેગી થતા જે અસર ઉત્પન્ન થાય છે તેને શું કહેવાય? ફ્રિક્શન. પછી છે ઇમ્પેક્ટ, ટુ હિટ વિથ ગ્રેટ ફોર્સ, કે આપણે કોઈ જગાવવું. ઇમ્પેક્ટ એટલે શું થાય? જગાવવું. ટુ હિટ એટલે ગરમ કરવું કંઈ એવી વસ્તુ, વિથ ગ્રેટ ફોર્સ, ખૂબ જ બળથી આપણે કોઈ વસ્તુ ગરમ કરીએ એને શું કહેવાય? ઇમ્પેક્ટ. યુનિફોર્મિટી એટલે એકાત્મકતા, ધ ક્વોલિટી ઓર સ્ટેટ ઓફ બિઈંગ ધ સેમ, કે એવી લાક્ષણિકતા કે જે સરખી હોય, મળી આવતી હોય એને શું કહેવાય? યુનિફોર્મિટી. ત્યાર પછી છે રિલાયબલ એટલે ભરોસાપાત્ર, લાઇકલી ટુ બી ટ્રુ ઓર કરેક્ટ, કે જે સાચું અથવા તો કરેક્ટ હોય તેને શું કહેવાય? રિલાયબલ. અને નુક એન્ડ કોર્નર ઇન ઓલ ધ ડાયરેક્શન એટલે બધા ખૂણા. નુક એન્ડ કોર્નર એટલે શું થશે? બધા ખૂણા. ચલો તો એટલું આપણે રિપીટ કરીએ. સબસ્ટેન્સ એટલે પદાર્થ, મટીરિયલ ઓફ પર્ટિક્યુલર કાઇન્ડ. સબસ્ટેન્સ એટલે પદાર્થ, મટીરિયલ ઓફ પર્ટિક્યુલર કાઇન્ડ. બ્લેન્ડ એટલે કે મિશ્રણ, કોમ્બિનેશન. રેશિયો એટલે પ્રમાણ, ધ રિલેશનશીપ ઇન ક્વોલિટી, અમાઉન્ટ ઓર સાઇઝ બિટવીન ટુ ઓર મોર થિંગ્સ. બરાબર, કે સંબંધ, ગુણવત્તાનું સંબંધ અથવા તો બે અથવા તો તેથી વસ્તુ વધુ વસ્તુની વચ્ચેનું કદ અથવા તો એનો જથ્થો. પ્રપોર્શન એટલે ભાગ. અમાઉન્ટ ધેટ ઇઝ પાર્ટ ઓફ ઓલ, કે સમગ્ર વસ્તુનો ભાગ
નો જથ્થો એને શું કહે પ્રપોર્શન. ઇન્કેન્ડેન્સ્કેન્ટ લાઇટ એટલે કે ગરમીથી ઉત્પન્ન થતો પ્રકાશ, લ્યુમિનેસ્કેન્સ એટલે પ્રકાશ, ડિસ્કવરી એટલે શું ધ આર્ટ ઓફ ફાઇન્ડિંગ સમથિંગ ન્યૂ ફોર ફર્સ્ટ ટાઈમ, ઇન્વેન્શન એટલે કંઈક નવું રચવું, ક્રિએટ સમથિંગ ન્યૂ એટલે આવિષ્કાર, ડિકેડ એટલે દસકો, પીરિયડ ઓફ 10 યર્સ, ફ્યુલ એટલે બળતણ, અ મટીરિયલ ધેટ ઇઝ બર્ન ટુ પ્રોડ્યુસ હીટ ઓર પાવર, એ ગરમી અથવા તો ઉર્જા ઉત્પન્ન કરવા માટે જે વસ્તુને સળગવામાં આવે છે, સળગાવવામાં તેને શું કહેવાય ફ્યુલ. ત્યાર પછી છે રો એટલે કાચું, ઇન નેચરલ સ્ટેટ ઓર નોટ ટ્રીટેડ ઓર પ્રોસેસ, કે એવી વસ્તુ જેની પર પ્રક્રિયા કરવામાં આવેલી નથી. બાઇન્ડર એટલે બાંધવા માટે ઉપયોગી, મટીરિયલ ધેટ ઇઝ યુઝ ટુ હોલ્ડ થિંગ્સ ટુગેધર, ઇન્ગ્રીડિયન્ટ્સ એટલે સામગ્રી, થિંગ્સ ધેટ આર યુઝ ટુ મેક પ્રોડક્ટ, કોઈ ઉત્પાદિત વસ્તુ બનાવવા માટે જે વસ્તુનો ઉપયોગ થાય તેને શું કહે ઇન્ગ્રીડિયન્ટ્સ. પછી છે નોટોરિયસ એટલે કુખ્યાત, ઇનફેમસ ઇઝ સ્પેશિયલી ફોર સમથિંગ બેન, કોઈ ખરાબ વસ્તુ માટે જાણીતું હોય. ફ્રિક્શન, ચલો ફ્રિક્શન એટલે શું થશે ઘર્ષણ, ધ ઇફેક્ટ ઓફ રબિંગ વન થિંગ અગેન્સ્ટ અનધર, ઇમ્પેક્ટ એટલે ટુ હિટ વિથ ગ્રેટ ફોર્સ, કોઈ સળગાવ બરાબર જગાવ, યુનિફોર્મિટી એટલે એકાત્મિકતા, ધ ક્વોલિટી ઓર સ્ટેટ ઓફ બિંગ ધ સેમ, રિલાયબલ એટલે ભરોસાપાત્ર, લાઇકલી ટુ બી ટ્રુ ઓર કરેક્ટ, અને નુક એન્ડ કોર્નર એટલે દરેક ખૂણે. ચલો જોઈ લ્યો આખી ગ્લોસરી બરાબર, ન સમજાય તો પૂછજો. ચલો બરાબર રીતે જોઈ લેજો બરાબર છે, ન સમજાય તો ખાસ પૂછજો. અહીંયા આપણી ગ્લોસરી પૂરી થાય છે, આપણું યુનિટ પણ પૂરું થઈ છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ગ્રામરનો ટોપિક છે તે સમજશું. 5 યુનિટ આપણે કમ્પ્લીટ કરી લીધેલા છે બરાબર, સોરી આપણે ગ્રામરનો ટોપિક નહીં પણ આપણે પહેલાં પોએમ છે, એક પોએમ બે જોઈ લેશું, કારણ કે પોએમ એ આપણે જોવાની બાકી છે. ક્લિયર? પહેલાં પોએમ સમજાવીશ ત્યાર પછી આપણે ગ્રામરના ટોપિક ઉપર જશું. ક્લિયર? ચલો પહેલાં આટલું જોઈ લ્યો, ન સમજાય તો પૂછજો બરાબર છે. ચલો જોવાઈ ગયું બધાને, તો અહીંયા સુધી રાખીએ છીએ બરાબર. તો અહીંયા આપણો લેક્ચર છે તે પૂરો થાય છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે પોએમ 1 પોએમ 2 એ જોશું. ક્લિયર? ત્યાર પછી આપણે ગ્રામરનો ટોપિક છે તે સ્ટાર્ટ કરશું. ચલો તો અહીંયા આપણો લેક્ચર છે તે પૂરો થાય છે. ક્લિયર? કાંઈ પણ ડાઉટ હોય કે ન સમજાય તો પૂછવાનું છે બરાબર. ઓકે.
थैंक यू।